सब्सक्राइब करो आ चैनल ने। ભૂલી જઈશ શું થયું, આપણે ક્રિકેટ રમતા હતા, બોલે કરે આગળ. નીલ્યો ચીટિંગ કરતો હતો, આમાં MRI રિપોર્ટ્સ છે, સરને બતાવી દેજો. ઓકે, થેન્ક યુ, વેલકમ. લાઈ બતાય, તું અડીશ નહીં, આને શાંતિ રાખજે. ત્રીજી વાર ફોન આવવાનો, શું કરું હવે? બે એનું જો ઓડા મન્યાન ઘરે શું કહેવાનું છે? ના એ ઘરે નથી કહેવું, અંકલ આંટી ખોટા ટેન્શનમાં આવી જશે. અલા પણ બે મન્યાના બાપાનો ફોન આવ્યો જ, સમજ લઈ નાખશે. આટલી રાત થઈ કેમ ઘરે ના આયા, ક્યાં છો બધા? અને તું કે છો ઉપરથી દીપલીના ત્રણ ત્રણ ફોન આવી ગયા, શું જવાબ આપીશું બધાને? એક કામ કર, મનિયાના બાપાને ફોન કરીને કહી દે કે મનિયાના બોસે બહુ કામ આપ્યું છે અને આખી રાત ઓફિસમાં રોકાવું પડે એવું છે. આમે મનિયાને અને એના બોસને બબાલ છે ને એના બાપાને ખબર છે. પણ દીપલીને શું કહીશું? એ મનિયાના મોબાઈલથી મેસેજ કરી દઈએ કે સીધા કાલે વાત કરીએ, ઓફિસમાં જો કામમાં જો, શું કહે છે? ફોટો તો કારો છે યાર, મુખ ગીજવાય છે શું? અહીં વાગી ગયો મને. MBA છે કે ડોક્ટર છે તું? પૂછી લેજે પછી. પૂછી લેજે તો પછી. હા એમ. ખાસ ચિંતા કરવાની જરૂર નથી, એક રાત આરામ કરશે એટલે ઠીક થઈ જશે. શ્યોર સર? 99% તો ઠીક થઈ જ જશે. આપણે ન્યુરોલોજીસ્ટને બતાવીએ, જોઈએ શું કહે છે. બાકી ખાસ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. તમારામાંથી કોઈ અહીંયા રાતે એકજણ રોકાજો અને બહાર એડમિશનનું ફોર્મ ભરી દેજો એટલે હું બેડ એલોકેટ કરાવી આપું. પણ મને એવું લાગે છે કે આના મગજમાં ગૂંમણા થયા છે. બેનો બેન, તને બોલાવે છે. મને નહીં, તને બોલાવે છે. ના, તને બોલાવે છે. તને એ સાંભળતો નહીં હો બેન. છેલ્લી વખત ગઈ હતી ને હું, જાને યાર. એટલે જ તો તને ફાવે છે એની સાથે. તું જા. જો ગુલાબી કીધું જા. સિસ્ટર કેના બોલાવે છે, ધ્યાન આપો જરા. હા સર. બે જાને યાર, હું નથી જવાની. કાકા દવા લઈ લીધી. હું આ કરું છું. ના. એ બેરી. હા સર. આ બેરી કીધું તો તરત સાંભળી લીધું મારી. શું થયું સર? શું થયું? આપણે ક્રિકેટ રમતા હતા, નીલ્યો ચીટિંગ કરતો હતો. થેન્ક યુ સર. થેન્ક યુ. શું કહે છે ભાઈલા? ચીખણી હું શું કહું છું? હા તું રોકાઈ જા. અલા યાર હું નહીં રોકાવું. એક વાર ના કીધે માનીશ નહીં ને તું?
આને કેને રોકાય? એ ભાઈ મારા પપ્પા બોલે હો હું રાત્રે બહાર રહું તો. સવારની 4 વાગ્યા સુધી ગલ્લે બેઠી હોય છે ને હવે મારા પપ્પા બોલે હું બહાર રોકાય. બોલે તો બોલે, આપડે પકાઈ લઈએ ભાઈ જે હારે ને એ અહીંયા રે. હેડો આ તો પક્કા. લે હવે મારી અંચાઈ ચાલુ સીધી રીતે જતી રહેજે, નહીં તો ખનન કરતી એવી આવા દઈશ ને કે કાનપટ્ટા આઝાદ થઈ જશે. ચાલ ભાઈ હું ચાલને વીર્યા. મારા મારી પર ઉતરી ગયા હારા. ઓ ભાઈ હા, તમારા ફ્રેન્ડ સાથે રહો ને, એના ગાંડા વધતા જાય છે. તું ગાંડી યારી બધા ગાંડા છે. કાકા પૂરતી આવો છો? થેન્ક યુ. હા શું થયું? આપણે ક્રિકેટ રમતા હતા, નિલિયો ચીટિંગ કરતો હતો. ચીકણામાં નિલિયમ બબાલ થયો, હું વચ્ચે પડ્યો. ચીકણાએ બોલ નાખ્યો, નિલિયાએ શોટ માર્યો. હું કેચ પકડવા પાછળ ગયો, મારો પગ લપસ્યો અને મને માથામાં વાગ્યું. અહીં નાનું મગજ હોય, અહીં વાગે ને તો બધું ભૂલી જવાય. ચિંતા નહીં, થોડું દુખાય પણ મટી જશે. સર કોઈ પ્રોગ્રેસ નથી. બપોરે ન્યુરોલોજિસ્ટ આવશે, હવે એ જ કહી શકશે. સર વાતને સમજો, આજે એનું રિસેપ્શન છે. શું રિસેપ્શન? તમને લોકોને એકવાર કહ્યું ને કે લગ્ન ને રિસેપ્શન બધું પોસ્ટપોન કરો, એને અત્યારે આરામની જરૂર છે. સર એક કામ કરો, એને ડિસ્ચાર્જ આપી દો. આ તો કઈ હોટલ છે, ચેક ઇન કર્યું, ચેકઆઉટ કર્યું. તમે ભણેલા ગણેલા થઈને કેમ આવી વાત કરો છો? હું એને ડિસ્ચાર્જ નહીં આપું એ મારી જવાબદારીમાં આવે છે. અને હોસ્પિટલના પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે, હું તમારું કીધેલું ના કરી શકું. અને જો ન્યુરોલોજિસ્ટ આવે અને રજા આપે તો જતા રહેજો. બધો મારો જ ભાગ છે યાર, મેં જડી કરેલી એને ક્રિકેટ રમવા માટે.
બે અત્યાર સુધી દીપલીની બિલ્ડિંગો ભરી, એના બાપાના ટાંટિયા ઝાલ્યા, સવાર સવાર દીપલી દીપલી દીપલી, અને ભાઈ દીપલીને જ ભૂલી ગયા. અલા એના બાપાને બાનું મળી જશે કે જમાઈના મગજની આણાઈ ગઈ છે, લગ્ન કેન્સલ, જે રૂપિયા બચ્યા એ. અલા થઈ રહ્યું એનું રિસેપ્શન, થઈ રહ્યા લગ્ન. રિસેપ્શન થશે, આજે જ થશે, આપણે કરાઈશું. કઈ રીતે? એ મને નથી ખબર. બે પેલીના બાપા પૂછે કે જમાઈ ગાંડા કેમ કાઢે તો શું કહીશું? મને નથી ખબર. એ છોડ, એને હોસ્પિટલમાંથી બહાર કઈ રીતે લઈને આવીશું? નથી ખબર. તો તને ખબર શું છે? કે આ જે એનું રિસેપ્શન છે એ જ મને ખબર છે. જે થશે થશે થશે. દીદીનો મેસેજ આવ્યો લા. પાંચ મિનિટમાં મને ફોન ના કર્યો તો હું તારી ઓફિસ પર આવું છું. હવે આ દીપલીની મનિયા જોડે વાત કઈ રીતે કરાઈશું? હવે એમને કઈ આવી મને ખબર. એ ભાઈને ખબર છે. જો માન્યા, હવે હું જે કહું એ બરાબર સાંભળજે. આપણે ક્રિકેટ રમતા હતા, નીલે શોટ માર્યો, તું કેચ પકડવા પાછળ ગયો ને તારો પગ લપસ્યો એટલે તું પડ્યો. પરફેક્ટ, મને યાદ છે. તે યાદ જ હોય ને, સફા હજાર વાર બોલ્યો છે તું. હવે છે ને વચ્ચે ના બોલતો. તું પડ્યો એટલે તારા માથામાં વાગ્યું એટલે બે વર્ષનું બધું તું ભૂલી ગયો. હા, તું દીપલીના લફડામાં પડ્યો, એના બાપા આડા ફાટ્યા, તે એમના ટાંટ્યા ઝાલ્યા, પણ લગ્ન માટે માન્યા. આજે તારું રિસેપ્શન છે, કાલે તારા લગ્ન છે, એટલે દીપલીને તારી જોડે વાત કરવી છે, એટલે કોઈ પણ સફાઈ કર્યા વગર ચૂપચાપ દીપલી સાથે વાત કર. મને શું જોવે છે ભાઈ? તમે કોણ? મારી વાત સાંભળ. બોલ. મારી છે ને એક દૂરની બહેન છે દીપાલી, એનો હસબન્ડ ગઈકાલ રાતનો ઘરે નથી આવ્યો. સીધો માણસ છે, શાંતિથી વાત સાંભળ. ઓકે. આપણે પોલીસ કમ્પ્લેન કરી દીધી છે. આ પડદાન ઘર બદલાઈ આવ. વાત સાંભળ, નાખી લિંકની પત્તર ફાડ નાખીશું. હા, બોલ બોલ. હવે પોલીસ કમ્પ્લેન કઈ? હા હા, પોલીસ કમ્પ્લેન કરી દીધી છે. ઓકે. પણ શું છે કે એક વખત પેલો ઘરે નહીં આવી જાય ને, કે એટલીસ્ટ દીપાલી સાથે વાત નહીં કરી લે ને, ત્યાં સુધી દીપાલી યાર ખાવાનું નહીં ખાય. હવે ખોટી એની તબિયત બગડે એના કરતાં હું શું કહું છું કે એક વખત તું એની સાથે વાત કર લે ને માર ભાઈ. અરે હું કેમ વાત કરું લ્યા? બે, એમાં એવું છે, મારા જીજાનું નામ મનન જ છે ને સેમ તારા જ જેવો અવાજ છે, તો તું મારો જીજો બનીને એની સાથે વાત કર લે. કે બબુ, હું કામમાં હતો, સોરી હું ફોન ના કરી શક્યો. બચ્ચુ ચીકુ, આપણે રાત્રે મળીએ. આઈ લવ યુ મારું જાનુ. ચીકુ જાનુ, ચીકુ 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 જાનુ ચીકુ. શું શું બોલે લ્યા? જાનુ ચીકુ, જાનુ ચીકુ, ચીકુ ચીકુ જાનુ ચીકુ. તારો જીજો કરી ગયો તારી બેન માં? જાનુ ચીકુ, જાનુ ચીકુ, ચીકુ ચીકુ, જાનુ ચીકુ. આ બૈરા સાથે આવી વાત કરો ને, એમાં જ બૈરાઓ ફાટ્યા છે. તું મારી વાત પર ધ્યાન આપને. આ બોલાવે. હા તો તું કહી દેજે કે આજનો દિવસ જવા દે, પછી કાલથી તો આપણે 60-60-24-7-365 જોડે જ રહીશું ને. બે, આ શું છે 60-60-24-7-365? એટલે 60 સેકન્ડ, 60 મિનિટ, 24 કલાક, અઠવાડિયું અને 365 દિવસ આપણે સાથે જ રહીશું એમ. આવો મેસેજ એને દીપલીને કરેલો. મેં અને નીલિયાએ કાલે એના બધા મેસેજ વાંચી લીધા. હા, આ જાનુ ચીકુ પણ નીલિયો એના ઉપરથી જ લાવ્યો છે. તારો જીજો કરી ગયો જો તારી બેનમાં. તું મારી બેનની ચિંતા કરને. ઉભો રહે, ફોન લગાવીને આપું. લે વાત કર. હેલો. હેલો, ક્યા હે? કોઈ છોકરી બોલે છે? હા તો વાત કરને. બે, હું શું વાત કરું લ્યા? તારી ટાળ ડોફા. એક્સક્યુઝ મી, સર તમને બોલાવે છે, ન્યુરોલોજિસ્ટ આવી ગયા છે. હે, ન્યુજી આવી ગયા? કોઈ આવ્યું લ્યા? ન્યુજી આવ્યા છે. સાંભળો હે, તમે બે બહાર જઈને બાઇક કાઢો. હા, હું આને લઈને આવું છું બહાર. પહેલા આને હોસ્પિટલ માંથી બહાર કાઢીએ, પછી દીપલી સાથે વાત કરાઈશું. સમજ્યા? હા તો જાઓ ને. હા ચાલ ભાઈ, ઢીલા. ભીંડા? ભીંડા, હા.
તમે ભીંડામાંથી દાણા કાઢો કે નહીં? આજે મેં બે વાર પૂ કર્યું, તમે કેટલી વાર પૂ કર્યું? મેં જેટલી પૂ કરે તો કેવી લાગે? બરાટો મારા જી હેડ. ઓકે હેડ, ચલ ચલ ચલ. એ ક્યાં જાવ છો? તમે આંટો મારવા જઈએ છીએ. છૂઠું ના બોલશો, તમે ભાગી રહ્યા છો. ના ના, ખરેખર આંટો મારવા જ જઈએ છીએ બેન. બેન ના કોને તો શું કહું? ચીકુ, ચીકુ હસે તો ગાલ કબેડે જે મારી ચીકડી. જાઓ ને, અને આટલામાં આંટો મરાઈને આવું છું. ચીકુ સારું, પણ જલ્દી આવજો હો, ફટાફટ. બાય બાય. અલે આ તું શું આ ડાકણો જોડે લઠ્ઠા લે આજે લ્યા. એ ગાલ પર મારી છે, મને ચલને આગળ ચલતી હોય તો તારે મને ટીલે લઈને કયો ફરાય છે? શોપિંગ કરવા નીકળ્યો છું. ઓ માય ગોડ, ઇસ ઇટ? હા હા, આવે. એ તમે બંને મને ભાઈ જાવ છો? મારા મીઠો જાય મારા ભાઈ કેમ બસાવ છો? એ જોરે કચરે ઓરે એ તારે આ તો મારી નોકરી જતી રહેશે. બે ગામે તેટલું ધોઈશ, ચીકણો જ રહીશ. લા બરાબર છે ને ભાઈ, યાદ રહેશે ને? સમજો સમજો કે નહીં? હા બરાબર, હું ફોન લગાવું છું. લે. હલો દીપુ, જાનુ, ચીકુ, સોરી તારી સાથે ગઈકાલે વાત ન કરી શક્યો, બોસે બહુ જ કામ આપેલું. પણ હવે તો કાલથી આપણે 60 60 24 7 365 સાથે છીએ ને. રાતે મળીએ ઓને. બહુ મિસ નાઉ કર્યું મને. લવ યુ જાનુ ચીકુ, જાનુ ચીકુ, ચીકુ ચીકુ, જાનુ ચીકુ. કેવું રહ્યું ભાઈ? થેન્ક યુ યાર. એ બસ શું થેન્ક યુ, તારા માટે દિલજી કરે બધું આજ રે. તું કહેતો પછી માળાથી કૂદી જવું, કૂદી જવું. બરાબર છે, પણ હવે પેલા મને એમ કે ઓફિસ થી નીકળ્યા કે નહીં? હા જસ્ટ કામ પત્યું, બસ નીકળ્યા, ઘરે જઈએ છીએ. કોઈ જરૂર નથી. અરે પણ આંટી હમણાં જ કામ પત્યું, ઘરે જઈએ છીએ. માણસ જેવો બનાવીને ઘરે લઈ જવાનો છે. ઓ એ તો બહુ અઘરું છે. શું થયું? આપણે ક્રિકેટ રમતા હતા. બે યાર, મારે નિયમ બદલવો. ચીકણામાં નિયમ બબાલ થઈ ગયો. રોજ સવારે 5:30-6 વાગે મેદાનમાં જઈને ઓછામાં ઓછા 2 છગ્ગા 2 ચોગ્ગા અને 2 ના સ્ટમ્પલા ખાચ દઈને ઉખાડીને પછી દુકાન ખોલવાની. અને મંગળવારે સવારે તો છે ને 5:30-7 સુધીમાં છે ને બોલ ફાટીને ફાચકો ના થઈ જાય ને ત્યાં સુધી રમવાનું. નિલ્યો ચીટિંગ કરતો હતો. એ ખોટી વાત સાહેબ, ચીટિંગ ના કરું. ચીટિંગ તો ચાલે જ નહીં ને, આપણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે જ રમવાનું. 22 વાર 99 રને આઉટ થયો તોય આઉટ એટલે આઉટ. ચીકણામાં નિલિયમ બબાલ થઈ હું વચ્ચે પડ્યો. થાય જ બબાલ, થાય જ જ્યાં ચીટિંગ થાય બબાલ. કહેવત છે આ તો. આ તો સારું થયું સાહેબ તમે વચ્ચે પડ્યા, નહીતર છે ને ભાઈબંધી તૂટી જાય. સમજ્યા તમે? શું બોલે છે બે? ચીકણાએ બોલ નાખ્યો, નિલિયાએ શોટ માર્યો. એક મિનિટ એક મિનિટ, ચીકણો કોણ? ઓ ભાઈ, ઓ ચીકણો તમે બોલો છો? સર
સાહેબ ને મારી ક્ષમતા પર સવાલ. કઈ વાંધો નહીં, મેચ રખાવો, આ મંગળવારે જાઓ, બેટિંગ આપી તમને. નિલિયાએ શોટ માર્યો, હું કેચ પકડવા પાછળ. પછી કેચ પકડ્યો કે નહીં? એક ટપી એક રમતા હતા, મારો પગ લપસ્યો. અરે યાર, કેચ વાફ્યો, ના ચાલે, ગાબડાઓ જોડે રમાય જ નહીં. હનુમાન માથા વાગ્યો. ક્યાં વાગ્યું? ક્યાં ક્યાં ક્યાં? અહીંયા વાગ્યું, અહીંયા. અહીં નાનું મગજ હોય, અહીં વાગન તો બધું ભૂલી જવાય. ચિંતા નહીં, થોડું દુખાય પણ મટી જશે. મટી જશે ને તો પછી મૂકો ને વાત. અને જો ના મટે ને તો આપણી જોડે આવી જજો ને, એવું ભૂકા તોડ તેલ માલિશ કરી આપીશ ને કે સાહેબ મજા આવી જશે. હેલો કાકા, ક્યાં છો? હા, અમે અહીં બોપલ એંચી જાય છે. મનીયો ક્યાં છે? મને વાળ કપાવે. હારો એડાયો કેમ? બગલ ફ્રી મારે પણ કરાવી છે. શું થયું? અરે કઈ નહીં, આ તમારા ઓલા ચીકણા ભાઈ છે ને, ચીકણા ભાઈ, એમને એમ કે આપણે ખાલી વાળનું જ કરીએ છીએ. આપણે ક્રિકેટ રમતા હતા, નીલિયો ચીટિંગ કરતો હતો, ચીકણામાં નીલિયામ બબાલ થઈ હું વચ્ચે પડ્યો. કેમ છો અંકલ? કાકા કેમ છો? કેમ છો કાકા? મજામાં. બેસો બેસો. આ મોટા વસ્તુ ચોપડી છે. ગામને સલાહ આપનારો તારો મામો આવવાનો છે, એની એક સલાહ માનતો નહીં. તારી માગે તો એના પગે તો ના જ પડતો. તારો જીજો આવવાનો છે, સારી રીતે વાત કરજે એની જોડે. ગમે એમ તો તારો જીજો છે, શું કોની જોડે સારા સંબંધો રાખવા ને કોની જોડે નહીં એ જરા શીખો. મનિયા, મનિયા. કાકા એના મોઢામાં કાકડી છે, એ બોલી નહીં શકે. રહી ગઈ તી બાયલા વેળા કર્યા વગરની. એને વેક્સે કરી આપજે ભાઈ, એટલે પાર આવે. હા હા સર. જ્યારો ગોરા છે. મનિયા, એ મનિયા. કાકા સુઈ ગયો છે યાર, એટલે ઊંઘી ગયો છે ને, એને ઊંઘવા દો. સર એમાં એ ઠંડક મળે ને એટલે ઊંઘાઈ જાય, એટલે સુઈ ગયા છે હમણાં. એમને ડિસ્ટર્બ ના કરો. હા, આ ઠંડક કાઢતા કેટલી વાર લાગશે? એક બે ત્રણ કલાક. એક બે ત્રણ કલાક એટલે કાકા તમ તમારે ટાઈ પતાઈને એવું તો નીકળો, તૈયારી કરો, અમે મનિયા લેતા આવીશું. તમે જાઓ. હા, તરત જાઓ ને. શાંતિ રાખને ભાઈ. મારા ઘરની બહાર કેમ તોરણ લાગે? ઓ માય ગોડ, બોલા આપણે ક્રિકેટમાં જવું પડશે. ઓ ભાઈ, ઓ ભાઈ, ક્રિકેટનું નામ ના લેતી તું, ચાલતો છાની માની અંદર ચાલતો તું. તમે જા, હું પછી આવું. ચુપ ના ના યાર, રોટી મારી પત્તા રગડાઈ જાય છે યાર. અરે કુમાર કેમ છો? શું કે ધંધા પાણી બહુ દુબળા થઈ ગયા યાર. હા, સુજેલું કેમ છે? બાપ, પેલા દિવસે અલ્યા હશે. હવે પણ તમે કેમ ટેન્શનમાં આવ્યો? કેમ એકલા બેઠા છો? ચીકલી ક્યાં છે? આવી છે ને. ક્યાં છે? આવી રહી. અલ્યા ચીકલી શું કે મજામાં? તારી દોડાશ છે ને બધી મેચ ચરાઈ લીધી. કુમાર સમય ચરાય ઓસ્ટ્રેલિયા ના કરી દીયા. તમે ચિંતા ના કરતા હો, તમારે જમાઈ તમારે જોડે જ ઉભો છે. એ મનન અહીં આવી, પેલા એક મિનિટ અહીં આવ, મને તારું મોઢું જોવા દેજો બરાબર. હવે જરા માણસના મેળમાં લાગે છે, લાગે છે આ ઉજળો બગલા જેવો સરસ મજાનો. જો સાંભળ, આપણે છે ને આવા જ રહેવાનું, નહીં તો પછી લોકો આપણે ચીકણા જેવા કે, સમજો? મનન ક્યાં છે ધ્યાન તારું? મનિયાનું દિલ બહુ મોટું છે, હું વગર ફોકટ નો એને મારો દુશ્મન માની બેઠો છું.
હીરો છે હીરો તે તો પહેલેથી જ છે તમે ચાલુ રાખો હાડવા તો એક મિનિટ આમ આવતો આમ આપણા ક્રિકેટ રમતા હતા મારે ચીટિંગ કરતા હતા ચાલ તું નહીં લે ચાલ હું કેમ નહીં લઉં યાર અરે હમણાં વાળ કપાઈ ને આયા ને નાવું પડે પહેલા ચાલ મેં ક્યારે વાળ કપાયા યાર બે કહું તો છું કે પહેલા હું ધાર મારીશ એ કાકા તમે અંદર શું કરતા હતા ભજીયા બનાવતો હતો આ ડાઈ કરા પછી વાળ ધોવા પડે કે નહીં કેવા ભાઈયા સવાલ કરે છે તું અનમનિયા યાદ રાખજે તારો મામો રિસેપ્શન માં આવે ને તો પાછો પગે ના લાગતો આ કોણું રિસેપ્શન હે અંકલ આંટી શોધતા હતા તમને અહીં તો કહો તો બાથરૂમમાં જાઉં છું ભાઈ હા એટલે નહીં લો પછી કઈ કામ જેવું હવે ખબર છે તેલનો ડબ્બો ખોલાવવાનો છે આ બાકીના કામમાં છે ને જરા ઠેકાણા હા હા એ જ બધું આ બૈરી માટે મારે હવે તેલના ડબ્બા ખોલવાય માણસો રાખવા પડશે હા ભલે ભલે